नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं दमन न्यूज। दमन न्यूज में आप सभी दर्शकों का हार्दिक स्वागत है। समाचारों की शुरुआत करने से पहले आइए एक नजर डालते हैं आज की सुर्खियों में। पार्टी में हेल्पिंग हैंड चैरिटेबल ट्रस्ट द्वारा 12 करोड़ के खर्च से अर्धतन मेडिकल होम का किया गया निर्माण। वलसाड में मार्ग सुरक्षा सप्ताह का किया गया आयोजन। आदिवासी आस्था का प्रतीक को जमीन में से दूर करते कलेक्टर को दिया आवेदन पत्र। अब देखते हैं समाचार विस्तार से। पार्टी में हेल्पिंग हैंड चैरिटेबल ट्रस्ट द्वारा 12 करोड़ के खर्च से अर्धतन मेडिकल होम का किया गया निर्माण। पार्टी बंदर रोड पास आए बिछाने पे आ गए दर्दियों की देखरेख और संभालने के लिए कार्यरत हेल्पिंग हैंड चैरिटेबल ट्रस्ट द्वारा 12 करोड़ के खर्च से अर्धतन मेडिकल होम का निर्माण करने में आया था। मकान का शुक्रवार की सुबह से भूदेव के धार्मिक मंत्र के साथ वास्तु पूजन करने में आया था। 3.5 एकड़ जमीन में मेडिकल होम की सुविधा में प्रथम तबक्के में 16 बेड की क्षमता के साथ अनेक सुविधा, जैसे कि बिछाने पर आ गए हो ऐसे वृद्धों के लिए एवं हाल 18 जितने दर्दियों को सारवार दी जा रही है। ऐसे उद्देश्य के साथ पार्टी में हेल्पिंग हैंड चैरिटेबल ट्रस्ट द्वारा 12 करोड़ के खर्च से स्टेशन रोड कोटलाव बंदर पर अर्धतन मेडिकल होम का निर्माण किया गया। अन्य सुविधाओं में मेडिकल होम में फिजियोथेरेपी, डायलिसिस, प्रोग्रेसिव केयर यूनिट सेंटर, इमरजेंसी सारवार आदि सुविधा दी गई। ये प्रोजेक्ट को सफल बनाने के लिए दो संस्था के प्रमुख डॉक्टर प्रफुल्ल भाई मेहता, उप सरपंच शरद देसाई, सेक्रेटरी विनय भाई देसाई, ट्रेजर नितिन भाई देसाई, दरा भाई पार्डीवाला, हेमंत भगत, वापी के DYSP SB कुंपावत एवं मुंबई से दाता उपस्थित रहे थे। डॉक्टर मुगाबाई સર્વપ્રથમ તો હું અમારા દાતાનો પરિચય આપું। કેતીબેન નોશીરભાઈ ઓટલાંગ, કેતીબેન એમના મૂળ આપણા પાર્ટીમાં છે, આપણા બેરામસા પાર્ટીવાળા ખરા ને નોશીરભાઈ, એમના ને પછીથી મુંબઈમાં વસીને સાદી જિંદગી જીવી પોતાનું દિમાગ અને પુણેથી એમને નાનપણથી એમનું જે સેવિંગ કરેલું એના અંદર પોતે એટલું બધું પોતાની જાત પર સ્પષ્ટ રાખેલો કે કોઈ જાતનું કોઈ એમને પોતાના સ્લો ખર્ચ માટે કશું કરેલું જ નહીં। એમનો એક સન છે જે સિંગાપોરમાં વેલ સેટલ છે બધી રીતે અને બધી રીતે સુખી। પછી એમને એવો વિચાર કર્યો
કે આ જે રૂપિયા મેં જમા કર્યા છે એ સારી જગાએ સારા કામમાં લાગે અને અમારી મુલાકાત થઈ બેરામાં મળવા આવ્યા કરે અને અમારી વાતચીત કરી તો અમે એક દિવસ એમને અહીંયા લઈને આવ્યો. અમને પસંદ પડી ગયું, મેં જોયું તો પહેલે સર્વપ્રથમ એમને બે વિંગ માટે આપણને 50 લાખ રૂપિયાનું દાન કર્યું. પછી અહીંયા આવ્યા પછી એમને એવું નક્કી કર્યું કે મારે ઉપરના જે બે આપણો એક ફિઝિયોથેરાપી વોર્ડ અને ડાયાલિસિસ વોર્ડ વિશે એના આપણે 21-21 લાખ રૂપિયા નક્કી કરેલા એક એક વોર્ડના, તે બી આજે એમને આપણને એ બી 42 લાખ રૂપિયાનું આજે આપણને દાન આપે છે. અને એમને કોઈ નિસ્વાર્થ તો મુંબઈના વતની થઈ ગયેલા છે, હવે જીવતરની પાંખર હવે સંપૂર્ણપણે જેમના ઉપર બેસી ગઈ છે એવા વયોવૃદ્ધો, એમને માટે સમીસાંજનો આશ્રય એટલે હેલ્પિંગ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ મેડિકલનો ઘર જેવી અને બહુ નિખાલસતાથી કહ્યું તો ઘર કરતા પણ ઉત્તમ સુવિધાઓ અને જીવનના છેલ્લા દિવસો ખૂબ જ સારી રીતે પસાર થાય, માત્ર શારીરિક રીતે નહીં પરંતુ માનસિક રીતે પણ એવું ખૂબ જ સંતોષથી પોતાના જીવનનો જે હવેનો જે માર્ગ છે એને કાપે એવા ઊંડા હેતુથી ચેરમેન ડોક્ટર પ્રફુલભાઈ મહેતા, એમની ટીમ, શ્રી શરદભાઈ દેસાઈ અને સમગ્ર લોકો ખૂબ જ કાર્યરત છે. વલસાડમાં માર્ગ સુરક્ષા સપ્તાહ ક્યાં ગયા આયોજન? વલસાડ પોલીસને વલસાડમાં 29મે માર્ગ સુરક્ષા સપ્તાહ કો મનાયા ગયા, જિસમે વલસાડ કી બાઈ આવા બાઈ સ્કૂલ કે વિદ્યાર્થીઓને ટ્રાફિક કે બાબતમે જનજાગૃતિ રેલી નિકાલ કર વલસાડ શહેર કે વિવિધ વિસ્તારોમાં ઘૂમે થે. રેલીમાં જુડે વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા કે બાબતમે સૂત્રોચ્ચાર કિયા થા. માર્ગ સુરક્ષા રેલીમાં વિદ્યાર્થીઓને લોકો કો સીટ બેલ્ટ, હેલ્મેટ જેસી સુરક્ષા કે બાબતમે બતાયા થા. તો વલસાડ પોલીસને વિદ્યાર્થીઓ કે સાથ સેમિનાર કર વિદ્યાર્થીઓ કો ટ્રાફિક કે નિયમ કી જાણકારી દી ગઈ થી. તો બઢતે અકસ્માત કો રોકને કે લિયે ભી સમજાયા ગયા થા. બડી સંખ્યા મેં વિદ્યાર્થીઓ રેલી મેં જુટે થે, સાથી વલસાડ ટ્રાફિક પોલીસ કી ટીમ, રૂરલ પોલીસ ઓર વલસાડ સિટી પોલીસ કી ટીમ કે સાથ પીએસઆઈ ભી એ સપ્તાહ મેં જુટે થે. બ્રેક કે બાદ આપ સભી કા સ્વાગત હૈ. ઉમરગાંવ તહેસીલ કે નંદી ગાંવ મેં આદિવાસી આસ્થા કા પ્રતીક ગિનને મેં આતે એસે આદિવાસી સંસ્કૃતિ કે ભાગાયા દેવ કી પ્રતિમા કો જમીન માલિક ને બોગસ ભગત લેકે લોક દૂર કરતે નદીન ગાંવ કે ઉપસરપંચ સહિત સભ્યો ને કલેક્ટર કો આવેદન પત્ર દિયા. આદિવાસી વિસ્તાર મેં ખૂબ મહત્વ ધરાવતે અપને દેવી દેવતા કે સ્થાનો કો જમીન કે વાડીઓ મેં સાલો સે સ્થાપિત કરતે આ રહે હૈ. ઉમરગાંવ કે નદીન ગાંવ મેં તારીખ 26/3/18 કે રોજ નદીન ગાંવ મેં આયે એટલર્સ કે અરુણા બાબુલાલ વર્મા, ગૌરવ બાબુલાલ વર્મા દ્વારા અપને જમીન મેં આયે આદિવાસી આસ્થા કે પ્રતીક એસે વાઘાયા દેવ કી પ્રતિમા કો દૂર કરને કી કામગીરી હાથ ધરી થી. જિસ બાબત કો લેકર ઉસ સમય કલેક્ટર કો સ્થાનિકો દ્વારા આવેદન પત્ર દેકર કાયદેસર કી કાર્યવાહી કરને મેં આઈ થી, પરંતુ ઉસકે બાદ કોઈ કાર્યવાહી નહીં હોતે જમીન મેં સ્થાપિત કરે વાઘાયા દેવ કી પ્રતિમા કો બોગસ ભગત લા કે તારીખ 17/4/18 કે દિન દૂર કરવાને મેં આયા થા, જિસે આદિવાસી સમાજ મેં ગહેરા પ્રત્યાઘાત ગિરા હો એસા રોષ ભરે હુએ ગાંવ કે સ્થાનિક ઓર ઉપસરપંચ સભ્યોને કલેક્ટર કો આવેદન પત્ર દેકર આદિવાસી આસ્થા કે પ્રતીક કો દૂર કરને કે સામને કાયદેસર કી કાર્યવાહી કરને એવં અપને સ્થાન પે આદિવાસી દેવતા બિરાજમાન થે વહાં ફિર સે સ્થાપિત કરને કી માંગ કી થી. એકચ્યુઅલીમાં ગયા 26 તારીખે 26/3ના દિવસે અમે આવેલા હતા અહીંયા ડેપ્યુટી સરપંચ નંદીગામના સભ્યશ્રીઓ તેમજ બધા થઈને અમે ત્યાં વાઘાયા દેવ હતો, એક તે કંપનીવાળા કાઢી લખવાનું ષડયંત્ર થયેલું હતું, વડનું ઝાડ કાપી નાખેલું હતું. તે બાબત પર આદિવાસી અત્યાચાર ધારા નિયમિત હેઠળ એ લોકો પર કાયદેસરના પગલાં ભરી ફોજદારી ગુનો દાખલ કરવાની અમે માંગ કરેલ હતી. તે નહીં સંતોષાઈ અને તે લોકોએ નહીં કર્યું અને છેલ્લે વાઘાયા દેવ અમારો કાઢી નાખવામાં આવ્યો. તે બાબત આજે અમે ધરણા ઉપર બેસીશું 11 તારીખે તેનો અલ્ટિમેટ આપવા માટે કલેક્ટર સાહેબને આવેલા હતા. અમે 11 તારીખથી અલ્ટિમેટ આપી દીધું છે. 11 તારીખે સવાર 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ પર ધરણા પર અમે બેસી જઈશું. છે પટેલની દીકરીની નિરાળી છે વાત, આલ્બમ કા ગાનેને ધૂમ મચા દી હૈ. વલસાડ જિલ્લે કે પારડી કી દીકરીને સમાજ કા નામ રોશન કિયા હૈ, સાથી પારડી શહેર કા નામ ભી રોશન કિયા હૈ. વલસાડ જિલ્લા કે પારડી શહેર કી પટેલ સમાજ કી દીકરી મિત્તલ ચેતન કુમાર પટેલ, જિસકો બચપન સે હી ગાને કી શોખીન થી, શરૂઆત 10 સાલ કે બીચ સે તબ સે કર રહી હૈ, જિસમે મિત્તલ પટેલ પાર્ટી મેં ઓર્કેસ્ટ્રા ચલાતી થી, જિસમે ગરબા લગ્ન ગીત સે ઉન્હોને શરૂઆત કી થી. અપના સપના એક આલ્બમ ગાના ઓર એક ફિલ્મ કે સાથ પરદે તક પહોંચને તક કા થા, જો સપના હાલોર જે બી ફિલ્મ સ્ટુડિયો હાલોર મેં ડાયરેક્ટર ઓર
म्यूजिक राइटर जयेश बारोट और किशोरभाई पटेल के साथ मुलाकात होते उनके सहयोग से गुजरात में पटेल की दीकरी ने निराड़ी छे वात जो गुजरात भर में ये एल्बम गाने ने धूम मचा दी है। બાળપણથી જ મને ગાવાનો બહુ રસ હતો અને મને એવી ઈચ્છા હતી કે મારું કંઈક સપનું પૂરું થાય અને હું ચોથા ધોરણમાં ભણતી જે કે 10 વર્ષની હતી ત્યારથી મેં આ મારી શરૂઆત કરી હતી અને જેવી ઓર્કેસ્ટ્રામાં જતી હતી ઓર્કેસ્ટ્રામાં પાયડીના એવા રાજુભાઈ ઘડિયાળી અસિતભાઈ પટેલ એમના ગ્રુપમાં હું જતી હતી એમનામાં ગરબા લગ્ન ગીત તેમજ ફિલ્મી ગીતો હું ગાતી હતી અને ત્યાંથી મારી શરૂઆત કરી હતી અને મને એવું હતું કે હું મારું એક મારું સપનું પૂરું કરું અને હું ઊંચા ટોચ પર મારું નામ બને એવી મેં આલ્બમ એક સોંગ મારું રિલીઝ થઈ રહ્યું છે જે સોંગનું નામ છે પટેલની દીકરીની નિરાળી છે વાત એની ઓળખ છે મારી અને ટૂંક જ સમયમાં મારું બીજું સોંગ પણ રિલીઝ થાય છે જે સોંગ છે છોરા તો 420 અને આરતી ઉમિયા માતાની છે એ પણ ટૂંક જ સમયમાં રિલીઝ થાય છે અને આનું મેં રેકોર્ડિંગ જે કર્યું છે તે જેબી ફિલ્મ સ્ટુડિયો હાલોલ જેના ડાયરેક્ટર છે જયેશભાઈ બારોટ એમણે કર્યું છે અને મારું આનું શૂટિંગ જે ચાલી રહ્યું છે તે હાલોલ ગામમાં ને માલસરમાં મારું શૂટિંગ ચાલી રહ્યું હતું અને એ શૂટિંગ મને 2 દિવસ થયા હતા પટેલની દીકરીની સોંગમાં પટેલની દીકરીની નિરાળી છે વાત નિરાળી છે વાત ઉમિયા ખોડલ માનું માથે છે હાથ ઉમિયા ખોડલ માનું માથે છે હાથ આને વાલે દિનો મે ગુજરાતી ફિલ્મ પરદે દિખાઈ દેગી મિત્તલ ને બતાયા કે યહાં તક પહોંચને કે લિયે સસરાર ઓર પિતા કા સહયોગ થા સમાજ કા ગૌરવ બઢાને કે સાથ પાર્ટી કા ભી નામ રોશન કરને જા રહી હૈ गाने के एल्बम के साथ गुजराती फिल्म दरिया दिल दशामा में भी वो अपने गाने लेकर आ रही है एवं छोरा तो 420 और उमिया माता जी की आरती के साथ थोड़े समय में ये सभी गाने और फिल्म पर्दे पर दिखाई देंगे मारो एक हमारा गुजराती फिल्म में पण मने गावानो मौको मळ्यो छे जे फिल्म नु नाम छे दरिया दिल दशामा एमा मा पण मे सॉन्ग गाया छे अने अत्यार पछी भी अने એવું બીજું એક ગુજરાતી ફિલ્મ આવે છે એમાં પણ મને સોંગ ગાવાનો મોકો મળે છે સમાચારો કે અંતમે આઈએ એક નજર ડાલે આજની સુર્ખીઓ પે પાડી મે હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 12 કરોડ કે ખર્ચ સે અર્ધતન મેડિકલ હોમ કા કિયા ગયા નિર્માણ વલસાડ મે માર્ગ સુરક્ષા સપ્તાહ કા કિયા ગયા આયોજન आदिवासी आस्था का प्रतीक को जमीन में से दूर करते कलेक्टर को दिया आवेदन पत्र तो ये थे अब तक के दमन न्यूज़ के समाचार नई घटना के साथ हम फिर लौटेंगे नमस्कार